તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાયના પહેલા દાખલાની પહેલા દાખલાની અંદર ટોટલ કેટલી એક બે ત્રણ ચાર પાંચ અને છ ફિગર આપેલું છે એથી એફ આ પહેલો દાખલો એ છે પહેલાનો પહેલો એ આની અંદર એક ગૂંથણું આપેલું છે તેની નજીકમાં અહીંયા એક ચુંબકને એસ ધ્રુવ નજીક લઈ જવામાં આવે છે હવે એસ ધ્રુવ નજીક લઈ જવામાં આવે તો આ ગૂથળાની અંદર અહીંયા ક્યુ બિંદુ દર્શાવેલું છે અહીંયા બિંદુ કયું દર્શાવેલું છે તો આર બિંદુ દર્શાવેલું છે અહીંયા બિંદુ કયું દર્શાવેલું છે તો પી બિંદુ દર્શાવેલું છે આમ પી ક્યુ અને આર બિંદુઓ દર્શાવેલા છે અને હવે આ ચુંબકને તમારે ગુજરાતની નજીક લઈ જવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખવાનું જ્યારે ચુંબકને ગુજરાતની નજીક લઈ જવામાં આવે તો જો અહીંયા ધ્યાન આપો આ ગૂંચળું છે અહીંયા આપણે ધારો કે ચુંબકનો એન ધ્રુવને નજીક લઈ જઈએ એન ધ્રોણ નજીક લઈ જવામાં આવે ચુંબક તરફ જ્યારે ગુજરાત તરફ જ્યારે એન ધ્રુવ લઈ જવામાં આવે તો એનની સામે કયો ધ્રુવ ઉત્પન્ન થાય એન ધ્રુવ એન ધ્રુવ ક્યારે મળે તો વિષમ ગળીમાં વિદ્યુત પ્રવાહ પસાર થયા તો જો એન ધ્રુવને નજીક લાવતા ગુજરાતમાં વિષમ ગળીમાં પ્રવાહ પસાર થાય એ દ્રષ્ટિ રેખા અહીંથી તમે જોતા કઈ ઘડી જોવા મળશે તો વિષમ ઘડી અહીંથી તમારી આંખથી તમે જુઓ તો અહીંયા કઈ ઘડી જોવા મળશે તો વિષમ ઘડીમાં પ્રવાહ ઉત્પન્ન થાય તો એનની સામે એન ક્યારે આવે તો વિષમ ગડીમાં પ્રવાહ પસાર થાય તો અહીંયા કયો ધ્રુવ બને એન ધ્રુવ બને તો ચુંબકનો એન ધ્રુવ નજીક લઈ જવામાં આવે વિષમ ગળીમાં પ્રવાહ રહે અને ચુંબકનો જો તમે એ જ ધ્રુવને નજીક લઈ જાઓ અહીંયા ત્યાં આવો એસ ધ્રુવને નજીક લઈ જાઓ તો ભાઈ સમગડીમાં પ્રવાહ આવે કઈ ઘડીમાં વહે સમઘીમાં પ્રવાહ વહે એનાથી ઊંધો જો દૂર લઈ જવામાં આવે તો આ એન ધ્રુવની સામે અહીંયા કહ્યું જે આ જે વિષમ ઘડીમાં પ્રવાહ એની જગ્યાએ શું થઈ જાય સમગડીમાં તો એન ધ્રુવને નજીક લાવતા વિષમ ગળીમાં તો એન ધ્રુવને દૂર લઈ જતા સમઘડીમાં પ્રવાહ હોય એ રીતે એસ જ ધ્રુવને નજીક લાવતા સમઘડીમાં અને એસ જ ધ્રુવને ગુજરાતી દૂર લઈ જતા વિષમ ગળીમાં પ્રવાહ હોય આટલું ખાસ યાદ રાખવાનું નજીક લઈ જવાથી એન ધ્રુવને વિષમ ઘડીમાં દૂર લઈ જવામાં આવે તો સમગડીમાં એ ધ્રુવને નજીક લઈ જઈએ તો સમગળીનો અને એ ધ્રુવને દૂર લઈ જઈએ તો વિષમ ગઢીમાં હવે તમે વિચારો એજ જ નજીક લાવો છો એટલે સમઘડી થાય તો અહીંયા સમઘડી વિચારો તો આમ સમઘી બને કે ના બને ચલો સમઘીમાં પ્રવાહ આવે તો આમથી આમ વહેશે સમઘડીમાં આમથી આમ જશે તો આમ સમઘીમાં પ્રવાહ રહે તો એનો મતલબ એ થયો લેન્જના નિયમ અનુસાર અહીંયા આપણે લખીશું શું લખીશું લેન્જના નિયમ અનુસાર એસ તરફ જોતા ગોચરાને એસ તરફથી જોતા ગૂંચળાને એસ તરફથી જોતા ગૂંચળામાં એસ ધ્રુવને નજીક લાવતા ચુંબકનો એસ ધ્રુવ નજીક લાવતા ચુંબકની દ્રુહ નજીક લાવતા ગુંજામાં સમગડીમાં પ્રવાહ આવે છે અને એ સમગડી પ્રવાહની દિશા કઈ બનશે બોલો પીથી ક્યુ પીથી ક્યુ ક્યુથી આર આરથી પી કઈ બને બોલો પીથી ક્યુ ક્યુ થી આર થી પી બને કઈ બને પીથી ક્યુ ક્યુથી આર આરથી પી હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારો આ એસ ધ્રુવને તમે દૂર લઈ જાઓ તો શું થાય બોલો તો ભાઈ પ્રવાહની દિશા કઈ આવશે ચાલો એક્સ્ટ્રા આપણે વિચારીએ એક્ઝામની અંદર આવું જ આપેલી હોય આકૃતિ બધું આવું જ આપ્યું છે ખાલી માત્ર ફેરફાર એટલો હશે કે આ એસ ધ્રુવને આપણે દૂર લઈ જઈએ એસ ધ્રુવને જો દૂર લઈ જવામાં આવે તો કઈ ઘડીમાં વિદ્યુત પ્રવાહ આવે તો વિષમ ઘડી તો આ બાજુથી જોતા વિષમ ઘડી વિષમ ઘડીમાં એટલે આમ પ્રવાહની દિશા આમ થઈ જશે તો પછી પ્રવાહની દિશા ઉલટાઈ જશે આમ તો એસ ધ્રુવને નજીક લાવતા આ ક્યારે એ ધ્રુવને નજીક લાવતા આવું તમને ક્યારે જોવા મળશે બોલો ક્યુથી પી પીથી આર આરથી ક્યુ ક્યારે જોવા મળે ક્યુથી પી ક્યુથી પી પીથી આર આરથી પી ક્યારે જોવા મળશે આરથી ક્યુ ક્યારે જોવા મળશે એ ધ્રુવને ગુજરાતથી દૂર લઈ જતા તો દૂર લઈ જતા તમને આવું કંઈક જોવા મળશે ચલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ તમારે ખાસ યાદ રાખવાનું તો કયો ધ્રુવ નજીક લાવવામાં આવે છે કયો ધ્રુવ દૂર લઈ જવામાં આવે છે એ તમને ખબર હોવી જોઈએ એ જ રીતે આવું જ તમારે ફરી પાછું જાતે એક્ઝામ્પલ ગણવાનું આની અંદર તમારે શું કરવાનું એ ને બદલે એ ધ્રુવ અહીંયા લો અહીંયા એ ધ્રુવ લો નજીક લઈ જાઓ દૂર લઈ જાઓ ત્યારે પ્રવાહની દિશા કેવી હશે આવા ચાર વિકલ્પો તમારે વિચારવા પડે બરાબર તો આવા ચાર ફેરફારો આવી શકે છે માટે એને ધ્યાનમાં રાખી અને તમારે એના જવાબો આપવાના રહેશે ચલો ખ્યાલ આવી ગયો તો પહેલાનો એ પ્રશ્ન પૂરો થયો હવે આપણે લઈશું પહેલાનો બી પ્રશ્ન બીમાં જો તમને બે ગૂંચા આપેલા છે બે ગૂંચળાની અંદર એક ગૂંતળું આ રીતે છે અને બીજું ગું આ રીતે આપેલું છે આ આવા બે કૂતળા આપેલા છે અને વચ્ચે આર્થે એક ચુંબક ગોઠવેલું છે આ ચુંબકનો કયો ધ્રુવ એન ધ્રુવ આ ચુંબકનો કયો ધ્રુવ છે સોરી આ એસ ધ્રુવ છે અને આ એન ધ્રુવ છે હવે તમે વિચારો અહીંયા પ્રવાહની દિશા કઈ રીતે હશે તમારે નક્કી કરવાનું છે ચલો અહીંયા ધ્યાન આપો પ્રવાહની દિશા કઈ રીતે હશે આ રીતે છે ને તમે જોઈ લો આકૃતિમાં અહીંથી આમ આપેલ છે અને અહીંથી આમ જોડેલ છે બરાબર અહીંથી આમ જોડેલ છે આમ દાખલ થતું અને આ બહાર નીકળતું બરાબર એ રીતનું છે જોઈ લો તમે આકૃતિનો અહીંયા બિંદુ ક્યુ આપેલ છે અહીંયા બિંદુ પી આપેલ છે અહીંયા બિંદુ આર આપેલ છે અહીંયા બિંદુ એક્સ આપેલ છે વાય માટે આ રીતે છે એ વાય અહીંથી આમ આ રીતે વાય આવે છે આકૃતિ થોડી બરાબર દોરી નથી આમ દોરવાની હતી જગ્યાએ કામ કરું ફરીથી દોરું જુઓ વાય માટે અહીંથી શરૂ થાય છે આ રીતે છે બરાબર આ રીતે અને અહીંયા પણ એ રીતે દોરીએ તમારે મારા આગળ તો આકૃતિ સારી આવવી જોઈએ કે તમે જેમ નોડી જો હું રાખોડી જો એટલે થોડી મારી તકલીફ પડે છે આ રીતે આકૃતિ ચાલી હમ હમ કમ્પ્લેટ આપે તમને વધારે ખ્યાલ આવશે અને અહીંયા આ રીતે ચુંબક ગોઠવેલું છે એસ થ્રુ ધ્રુવ એન ધ્રુવ તમે વિચારો આખો આ ગાળો વિચારી લો બરાબર અહીંયા એક આ ગાળો વિચારી લો ચલો એસ ધ્રુવ નજીક લાવો તો અહીંયા કઈ ઘડી આવશે સમગડી એટલે આમ સમગડી આવશે આમ તો અહીંથી આમ દાખલ થાય અહીંથી દાખલ થાય તો સ્વાભાવિક છે કે અહીંથી બહાર નીકળે પછી બધું ભૂલી જવાનું અહીંથી દાખલ થાય અહીંથી બહાર નીકળે એન ધ્રુવ છે એનની સામે એન એનના આપણે દૂર લીજેલ અહીંયા પણ સમગઢીમાં વહે અહીંથી જોતાં સમગડી વિચારીએ તો શું થશે બોલો બરાબર અહીંથી સમગઢી એટલે એસ ધ્રુવ બને તો આ એન ધ્રુવ થાય કે ના થાય અહીંયા એસ થ્રુ બને તો એન થ્રુ તો એનગડી એન થ્રુ એટલે વિષમગડી બતાવી પડે ને તો વિષમ ગઢીમાં આ વિષમ ગળી એ તો ખબર ના પડે તો અહીંયા તો વિષમ ગણી ખબર પડશે એટલે આ બહાર નીકળે તો આ શું થશે દાખલ થશે બરાબર આ રીતે મળે આ દાખલ થાય આ બહાર નીકળે ચલો આ રીતનું છે અહીંયા બિંદુ આ એક્સ આ બિંદુ ઝેડ આ બિંદુ વાય આ બિંદુ કયું છે તો પી આ બિંદુ ક્યુ આ બિંદુ આર હવે તમે નક્કી કરો એની દિશા કઈ હશે તમે જાતે વિચારો બરાબર ચલો જાતે વિચારો તો શું જવાબ આવશે બોલો હમ તો એની આકૃતિ પરફેક્ટ તમને આપી દીધી છે તમે જાતે વિચારી જુઓ તો એને પ્રવાહની દિશા કઈ આવશે બોલો અહીંયા પી છે અહીંયા આર છે અહીંયા ક્યુ છે તો કઈ દિશા આવશે બોલો અહીંયા દિશા પ્રવાહની દિશા કઈ બનશે તો લેન્જના નિયમ અનુસાર આ ગૂંચણું નંબર વન આપી દઈએ આ ગૂંચણા નંબર ટુ આપી દઈએ ગૂંચણા એકમાં પ્રવાહની દિશા પી થી આર આર થી ક્યુ ક્યુ થી પી છે અને ગૂંચણા બેમાં કઈ રીતે હશે બોલો પ્રવાહની દિશા ગૂંચણા બેમાં પ્રવાહની દિશા કઈ મળશે તો ગૂંચણા બેમાં પ્રવાહની દિશા કઈ આવશે વાયથી ઝેડ ઝેડથી એક્સ એક્સથી તો વાયથી ઝેડ ઝેડથી એક્સ એક્સથી વાય એટલે બંધ કરી બતા રીતે બને તો કરવાની દિશા આ રીતે આપણને જોવા મળે ચલો ખ્યાલ આવી ગયો તો અહીંયા તમારે જોવાનું એસને નજીક લાવ એટલે આ સમગળીમાં આ દૂર જાય એટલે એનની સામે શું આવશે અહીંયા સમગડીમાં આ સમગળીમાં આ એસ તો આ એન આ દૂર જાય તો આપણને શું બનશે એસ આ એસ બને તો આ એન એટલું યાદ રાખવાનું કદાચ આનું આ ચુંબક જો આમ ગતિ કરતું હોત તો એનની સામે અહીંયા એન આવી જાય વિરોધ કરવા માટે દૂર જાય તો નજીક લાવવા માટે એસ બને નજીક લાવો તો દૂર લઈ જવા માટે એન બને એન ધ્રુવને હું આમ નજીક લાવું તો શું થશે બોલો એનની સામે અહીંયા એન થઈ જશે હવે આ એન થાય તો આ એસ તો આ દૂર થાય તો આ એસ થઈ જાય તો આ શું થઈ જાય એન તો વખતે પ્રવાણી દિશા કહીએ છીએ બોલો તો એન આને ચુંબકને ગૂંચળા એકથી બે તરફ ગતિ કરાવીએ તો શું થાય બોલો

એકથી બે તરફ આપણે ગતિ કરાવીએ છીએ એકથી બે તરફ ગતિ કરાવું તો એનો મતલબ એ થયો કે આને આપણે દૂર લઈ ગયા એટલે આ દૂર લઈ જઈએ તો અહીંયા આવી જશે એન એટલે અહીંયા એન આવે દૂર લઈ જવામાં એસને દૂર લઈ જાવ તો નજીક લાવવા માટે અહીંયા એન થશે તો આ એનની સામે અહીંયા પણ શું આવી જશે એન આ નજીક આવે તો વિરોધ કરેલો એન આ દૂર જાય તો નજીક લાવવા માટે એન કારણ કે આકર્ષણ કરવા માટે એન અહીં અપાકર્ષણ કરવા માટે એન નજીક નહીં લાવવા દે દૂર નહીં જવા દે વિરોધ કરે એટલે એન્ટનો નિયમ કેવો દૂરે ન જવા દે કે નજીક એ ન લાવવા દે નજીક ન લાવવા દે એટલે એનની સામે એન દૂર ન લઈ જવા દે એટલે એમની સામે એસની સામે એન એન એટલે અહીંયા કઈ ગડી આવશે બોલો આટલા ભાગમાં વિચારો એન એટલે આમ વિષમ ઘડી થઈ જાય વિષમ ઘડી તો અહીંયા બહાર નીકળે તો અહીંયા દાખલ થાય તો પછી શું આવશે ક્યુથી આર આરથી પી પીથી ક્યુ એનની સામે એન એટલે એન એટલે અહીંયા એસ થઈ જશે એસ એટલે અહીંયા સમઘડી આવે સમઘડી આવે તો આમથી આમ તો અહીંયા દાખલ થાય તો અહીંથી દાખલ થાય તો અહીંયા બહાર નીકળે તો એક યુક્તિ પ્રવાહની દિશા કઈ આવશે એક્સથી જેડ ઝેડથી વાય વાયથી એક્સ તો આ રીતે તમે જાતે વિચારી શકો તો ચુંબકને એકથી બે તરફ લઈ જવામાં ગુજરાત એકથી ગુજરાત બે તરફ લઈ જવામાં આવે ત્યારે કેવા પ્રવાહની દિશા કઈ હશે તમે જાતે વિચારી શકો તો આવો ફેરફાર પૂછી શકાય તો એ ફેરફાર ઉપર તમારે ધ્યાન આપવાનું ચાલો ખ્યાલ આવી ગયો તો એ તમને આવડવું વધુ જોઈએ પછી હવે એના પછીનો આપણે સી લૂપ આપી છે લૂપ સાથે આવી એક બેટરી જોડી છે અહીં એક કળ આપેલી છે સામે સમક્ષ બીજી એક લૂપ આ આપેલી છે હવે શું થશે બોલો આમાં પ્રવાહની દિશા આમાં આપેલી છે તો પછી અહીંયા એક વાય બિંદુ આપેલું છે એક બિંદુ અહીંયા આપેલું છે કયું તો જેડ બિંદુ આપેલું છે અહીંયા ધારો કે કઈ બિંદુ આપ્યું એક્સ બિંદુ આપ્યું છે આઠના ત્રણ બિંદુ આમાં આપી દીધા છે તો આમાં કઈ ગડીમાં પ્રવાહ આવે છે તો વિષમ ઘડીમાં પ્રવાહ આવે છે તો વિષમ ઘડી પ્રવાહ રહે છે એના લીધે આમાં શું મળશે જે ચુંબક કે ક્ષેત્રે ખાવાની સાથે સંકળાયેલી હોય ને તો કહેવાનો મતલબ એ આ ચુંબકને આપણે જો શું શું કરીએ નજીક લઈ જવામાં આવે બરાબર તો શું થશે બોલો અહીંયા વિષમ ઘડીમાં છે તો એનો વિરુદ્ધ કરતી દિશા આવે કે નહીં તો વિરુદ્ધ કરતી દિશામાં જો વિચારીએ તો અહીંયા શું આવશે બોલો કઈ દિશા આવશે તો જો અહીંયા વિષમ ઘડી છે અહીંયા આ બિંદુથી નીચેનો છેડો આમ નીચેની તરફ છે તો આ બિંદુ નીચેનો શેડો એટલામાં ઉપરની તરફ આવે કે નહીં અને વિરુદ્ધ દિશા બતાવવાની અને વિરુદ્ધ દિશા બતાવો તો દિશા કઈ આવશે એક્સથી વાય વાયથી ઝેડ થશે તો લેન્જના નિયમ અનુસાર ગુજરામાં વહેતો પ્રવાહ કઈ બાજુ હશે બોલો તો એક્સથી વાય વાયથી જેડ ઝેડથી એક્સ તરફ હોય ચલો હવે આ જ ગૂંચડું આપણે અહીંયા મૂકી દઈએ તો જો આ ગૂંચડો અહીંયા મૂકી દઈએ અને પ્રવાહની દિશા ઉલટાવી દે ઉધારું કે રીતે લઈએ આપણે ડી વિભાગ તો ડીમાં તમે જાતે વિચારો ડીમાં જવાબ શું આવશે બોલો આ એક રિંગ મૂકી દઈએ સમક્ષ છે બીજે અહીંયા આપણે ગુંજડળું મૂકી દઈએ અને આ સાથે આ રીતે બેટરી જોડી દઈએ અને એની સાથે રિયોસ્ટેટ સ્ટેટ જોડી દઈએ આ રીતે છે આ રિયોસ્ટેટ તો પ્રવાહનું મૂલ્ય બદલવા માટે આપણે અહીંયા રિયોસ્ટેટનો ઉપયોગ કર્યો છે અને એની સાથે આ બેટરી જોડી દીધી છે આ રીતનો આમાં પ્રવાહ આમ વા છે તો એનો વિરોધ કરતી દિશામાં પ્રવાહ આમ વહે છે તો ભાઈ પ્રવાહની દિશા કઈ આવશે બોલો વાય વાયથી એક્સ થી જેડ તો પ્રવાહની દિશા કઈ આવશે બોલો વાયથી એક્સ એક્સથી જેડ આના આ સમગડીમાં તો આ વિષમ ઘડીમાં તો પ્રવાહની દિશા વાયથી એક્સ એક્સથી જેડ ઝેડથી વાય હોય છે ચલો ખ્યાલ આવી ગયો તો રિઅલસ્ટેટની મદદથી તો એની દિશા બદલવામાં આવે સોરી પ્રવાહનું મૂલ્ય બદલવામાં આવે તો એ વખતે પ્રવાહની દિશા કઈ આવશે બોલો x સોરી વાયથી એક્સ એક્સથી જેડ ઝેડથી વાય બરાબર આમ તમે લખો તોય ચાલો ઝેડ વાય એક્સ બુકની અંદર ઝેડ વાય એક્સ લખેલું છે બરાબર એમ વાય પછી શું આવશે એક્સ આવે આમ લખો તો પણ ચાલે બરાબર અહીંયા જવાબમાં કેવું લખેલું છે તો વાય જેડ એક્સ છે અહીંથી લખો તોય ચાલો વાય જેડ એક્સ અને પછી વાયપ્રણ છે તમને ખબર પડી જોઈએ સમઘડી બીસમઘડી એટલું યાદ રાખો તમે તમે સમઘડી અને વિસંગડી તો આ રીતે ફ્લક્ષમાં ફેરફાર થવાના લીધે ચુંબકીય ક્ષેત્રે ખાવાની સાથે સંકળાયેલી હોવાના લીધે શું થશે બોલો ફ્લક્સમાં ફેરફાર થાય છે અને ફ્લક્સમાં ફેરફાર થવાના લીધે પ્રયોગ કરવા ઉત્પન્ન થાય પણ જે મૂળ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરતી દિશામાં હોય કયા નિયમ પ્રમાણે તો લેન્જના નિયમ પ્રમાણે તમને આવું જોવા મળશે ચલો ખ્યાલ આવી ગયો ડી પછી આપણે લઈએ ઈ ઈની અંદર ધારો કે આવું એક ગૂંચળું છે બરાબર આવું ગૂંચડું એટલે આપણે બુક પ્રમાણે દોરીએ તો ગૂંચળો આ રીતે દોરેલું છે આ રીતે બે ગૂંચડ આપેલા છે આની સાથે આ રીતે પરિપત પૂર્ણ કરેલો છે અહીંયા પણ પરિપથ આ રીતે પૂર્ણ કરેલો છે આની સાથે બેટરી જોડેલી છે આ રીતે આપણે બેટરી જોડી દઈએ અને અહીંયા એક કડગોઠવી છે બરાબર હવે આની સાથે ચુંબકીય શિત રેખાઓ અહીંયા સંકળાયેલી હોય કે નહીં હવે એની સાથે જ અહીંયા બીજા કૂતળામાં ફેરફાર થાય આમાં પણ જો થશે પ્રવાહની દિશા જો લઈએ તો આ રીતે પ્રવાહની દિશા છે પરવાહની દિશા આ રીતે હોવાના લીધે અહીંયા પ્રવાહ રીતે વહે છે તો એની સાથે સંકળાયેલા બીજા ગૂચળામાં જો વાત કરીએ તો અહીંયા પ્રવાહ કઈ દિશામાં છે જુઓ તો આમ વિષમ ઘડીમાં છે તો પછી અહીંયા પ્રવાહ કઈ ઘડીમાં ઉત્પન્ન થાય સમઘડીમાં ઉત્પન્ન થાય કે નહીં તો અહીંયા વિષમ ઘડીમાં છે એટલે આ કયો ધ્રુવ બનશે એ ધ્રુવ તો એ ધ્રુવની સામે અહીંયા કયો ધ્રુવ આવશે બોલો કારણ કે જ્યારે પણ કળ ખુલ્લી કરવામાં આવે એટલે પ્રવાહનું મૂલ્ય એકદમ ઘટે છે પ્રવાહનું મૂલ્ય ઘટે છે એટલે આ વધારવાનો પ્રયત્ન કરશે વધારવાનો પ્રયત્ન કરે એટલે અહીંયા કયો ધ્રુવ આવશે એ ધ્રુવ આવે તો અહીંયા કયો ધ્રુવ આવશે એ ધ્રુવ આવે કારણ કે જ્યારે પણ કળ દાબ કળને શું કરવામાં આવે છે હમણાં જ ખુલ્લી કરી છે દાબ કાળને જ્યારે હમણાં જ ખુલ્લી કરવામાં આવે તો એકદમ પ્રવાણ મૂલ્ય શું થઈ જાય ઘટી જાય કે નહીં બંધ કરવામાં આવે તો પ્રવાણ મૂલ્ય એકદમ વધી જાય અને એકદમ અહીંયા શું થઈ જશે ઘટી જશે ઘટી જાય તો એનો મતલબ કે એ થયો કે એન ધ્રુવ હોય તો સાપેક્ષમ ઘટે છે તો વધારવા માટે શું તો છે એની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે તો અહીંયા એસ ધ્રુવ તો અહીંયા એસ ધ્રુવ તો અહીંયા કયા ધ્રુવ આવશે એન ધ્રુવ એન ધ્રુવ આવે તો અહીંયા કઈ ઘડીમાં પ્રવાહ રહે વિષમ ગળીમાં અને વિષમ ગળીમાં પ્રવાહ આવે તો પ્રવાહની દિશા આ રીતે જોવા મળે કઈ બાજુ જોવા મળશે બોલો તો એ વખતે પ્રવાહની દિશા આપણને કઈ બાજુ મળશે તો વાયથી આર આરથી એક્સ થી વાય મળે કઈ બાજુ મળે વાયથી આર આરથી એક્સ થી વાય અહીંયા જો તાપગણ એકદમ હમણાં જ બંધ કરવામાં આવી બંધ કરવામાં આવે એટલે પ્રવાહનું મૂલ્ય વધી ગયું પ્રવાહનું મૂલ્ય તો ઘટાડવાનો પ્રયત્ન કરે છે એટલે એની દિશા આ રીતે જોવા મળશે આપણને ત્યારે અહીંયા શું થાય છે ભૂલો તાપગણ હમણાં જ ખોલવામાં આવે છે તો એની સામે કયો ધ્રુવ આવશે એ જ ધ્રુવ આવે તો અહીંયા ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર થાય છે એટલે પણ આનું આ ગૂંચું જો અહીંયા ગોઠવી દઈએ તો ચુંબકીય ફ્લક્ષમાં ફેરફાર જ ના થાય તો પછી વખતે પ્રેરિત પ્રવાહ મળે નહીં આનું આ ગૂંચડું જો અહીંયા ગોઠવી દેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર થતો નથી તે વ્યક્તિ આપણને પ્રેરિત પ્રવાહ મળે નહીં ધારો કે આવો વાહક તાર હોય અને આ રીતે ગુંચળું આવી દીધું હોય તો આના ચુંબકીય ક્ષેત્રમાં જ છે માટે આની ચુંબક્ય ક્ષેત્ર રેખાઓમાં કોઈ આના વિદ્યુત પ્રણાલી રીતે આના ફ્લક્ષમાં કોઈ ફેરફાર થતો નથી એટલા આના ફ્લક્સમાં જો ફેરફાર ના થતો હોય તો પછી આમાં પ્રેરિત પ્રવાહ મળે નહીં તો એફનો જવાબ તમે જાતે લખી દેજો તો કે આના ચુંબકીય ક્ષેત્રમાં આમાં પ્રવાહના વધઘટના લીધે આ ગુજરા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્ષમાં કોઈ ફેરફાર થતો નથી સંકળાયેલી ક્ષેત્ર રેખામાં ફેરફાર થતો ન હોવાના લીધે આમાં પ્રવૃત્તિ એમ મળતું નથી તો કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ્યા છે એ તમે લેન્જના નિયમની મદદથી નક્કી કરી શકો તો આ પ્રશ્ન નંદમક્ષીનો ઓબ્જેક્ટિવ પણ પૂછી શકાય અને ત્રણેક જેવી આકૃતિઓ આપેલી હોય તો તેની અનુરૂપ તમારે જવાબો આપવાના રહેશે